નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધા બાળકોને. હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાર્ટ 2 સાપ અને મદારી ભાગ 1 એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, આ વિડીયો છે એ તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખૂબ મજા આવશે. તો ચાલો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો પાઠનું નામ છે સાપ અને મદારી. તમે બધાએ સાપ જોયો હશે. તમે તમારા ફેમિલી સાથે, કુટુંબના સભ્ય સાથે, અથવા તો સ્કૂલમાંથી શિક્ષકો સાથે, વિદ્યાર્થી સાથે ક્યારેક કોઈ પિકનિકમાં અથવા તો પ્રાણી સંગ્રહાલયની અંદર તમે ગયા હોય તો અહીંયા ઘણા બધા પ્રાણીઓ હોય છે. અલગ અલગ માછલીઘર હોય છે, સાપઘર હોય છે, એની અંદર અલગ અલગ જે માછલીઓ જોઈ હોય તમે, એવી રીતે તમે સાપ પણ જોયા હશે. અથવા તો વિદ્યાર્થી મિત્ર, તમે ઘણી વખત તમારી સોસાયટીમાંથી ક્યારે સાપ નીકળ્યો હોય અને જોયો હોય, અથવા જે વિદ્યાર્થીઓ ગામડાના છે એને તો વારંવાર સાપ છે જોવા મળતો હોય છે, કોઈ વાર ખેતરની અંદર અને ઘરમાં પણ ઘણી વખત સાપ છે એ નીકળતો હોય છે. તો આવી રીતે તમે અલગ અલગ જગ્યાએ સાપ જોયો હશે, અને કદાચ ન જોયો હોય તો સાપ વિશે માહિતી તો તમને બધાએ તમારા મમ્મી પપ્પા પાસેથી સાંભળેલી જ હશે. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, કે સાપ અને મદારી, તો સાપને તમે જોયો હોય પણ કદાચ મદારીને નહીં જોયો હોય. તો મદારી શું છે, એ શું કાર્ય કરે છે અને સાપ સાથે એનો શું સંબંધ છે એ આપણે આ પાઠની અંદર શીખીશું. તો ચાલો આપણે આજે પાઠની શરૂઆત કરીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો છે પોતાની ટેક્સ્ટબુક છે આપણી આસપાસ છે એનો પાઠ 2 પેજ નંબર 15 છે એ ખોલશે અત્યારે. અને એમાં જુઓ તમે કે આર્યનાથની વાત કરવામાં આવેલી છે, કે આર્યનાથ છે એમ કહે છે, એટલે કે એક છોકરો છે આર્યનાથ નામનો, એ એમ કહે છે કે હું આર્યનાથ છું, હું કંઈક એવું ખાસ કરી શકું છું કે જે તમે તમારામાંથી કોઈ ના કરી શકે. શું કહે છે, કે હું એવું કંઈક કરી શકું છું, એવું કાર્ય કરી શકું છું કે તમારામાંથી એ કાર્ય છે કોઈ જ ના કરી શકે. શું તમે જાણો છો કે હું શું કરી શકું છું? આર્યનાથ છે એ શું કહે છે, એ કે હું શું કરી શકું છું એ તમે જાણો છો? તો કે હું બીન વગાડી શકું છું. જો મિત્ર, બીન શું કીધું છે? તો બીન, તો પહેલાં તો આપણના મનમાં એવો પ્રશ્ન થશે કે આ બીન શું છે, બીન કેવું હોય? તો ચાલો આપણે એની ચર્ચા કરીએ કે બીન છે એક એવું સાધન છે કે ઉપરથી સાંકડું હોય, વચ્ચે છે એ પોળું હોય અને પાછું નીચે જતા એ સાંકડું હોય છે. જે મદારી છે, મદારી લોકો છે એ વગાડે છે બીન, અને સાપ છે એની આજુબાજુ છે એ નાચતા હોય છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે બીનનું ચિત્ર આપેલું છે, અને ઘણા બધા લોકો છે, ઘણા બધા વિદ્યાર્થી છે, એમને તો સાચું બીન પણ જોયેલું હશે. તો તમને અચરજ થશે, હા હું બીન વગાડી શકું છું અને બીન વગાડી અને સાપને નચાવી શકું છું. તો આપણને આગળ કીધું કે હું કરી શકું, તમે ન કરી શકો. તો સાચું છે કે આપણે બીન વગાડી અને સાપ નાચે એવું આપણે ક્યારેય કર્યું નથી. શું કામ? તો કે આપણને બીન વગાડતા ન ફાવે અને આપણને સાપની પણ બીક લાગતી હોય છે, સાપનો ડર લાગતો હોય છે, એટલા માટે. હવે આર્યનાથ છે એમ કહે છે કે મેં આ કલા છે મારા કુટુંબના સભ્ય પાસેથી શીખેલી છે. કઈ કલા? તો કે બીન વગાડવાની કલા. આર્યનાથ એમ કહે છે આ બીન વગાડવાની જે કલા છે ને એ મેં મારા કુટુંબના સભ્ય પાસેથી શીખેલી છે. એટલે કે એમના દાદા છે, પરદાદા છે, અથવા તો એના પિતા છે, અથવા તો કુટુંબના કોઈ પણ સભ્ય છે કે જેમને બીન વગાડતા આવડે છે એમને આ કલા છે એ આર્યનાથને શીખવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા બધા વ્યવસાયો છે કે જે આમ પેઢી દર પેઢી છે એ ચાલતા આવતા હોય છે. તો સુથારી કામ છે, દરજી કામ છે, લુહારનું કામ છે, એવા ઘણા બધા વ્યવસાય છે, કડિયા કામ છે, કે પશુપાલનનો વ્યવસાય છે. આ બધા વ્યવસાય છે એ એમની પેઢીને શીખવતા હોય છે, એટલે કે દાદા, પરદાદા, પછી એમના પિતા એ આગળની પેઢીને શીખે છે અને એમાંથી એ પોતાની આવનારી પેઢીને શીખવતા હોય છે. આમ એનો વ્યવસાય છે એ સતત ચાલતો રહે છે અને એકબીજાને શીખવી અને પોતાનો વ્યવસાય છે એ આગળ વધારતા હોય છે. એવી રીતે આ બીન વગાડવાની જે કલા છે આર્યનાથ છે એમના કુટુંબના સભ્ય પાસેથી શીખેલા હોય છે, પૂર્વજો પાસેથી શીખેલા હોય છે. હવે આ લોકો છે જે બિન વગાડે છે, સાપને નચાવે છે, એ લોકોને શું કહેવાય છે, એટલે કે એમની જાતિને શું કહેવામાં આવે છે? તો કે કાલબેલિયા. શું કહેવામાં આવે છે? કાલબેલિયા. આ એની જાતિનું નામ છે કાલબેલિયા. આ કાલબેલિયા નામની જાતિ છે એ બિન વગાડી અને સાપને નચાવે છે.
અને આ લોકો છે પોતાનો વ્યવસાય છે આમનામ છે એ જાળવી રાખે છે કે એમના આર્યનાજ છે એ હવે પોતાની આવનારી જે પેઢી છે એમને આ કલા શીખવશે એટલા માટે એનો વ્યવસાય છે એ આ રીતે આગળ વધારતા હોય છે. ત્યાર પછી શું કીધું છે વિદ્યાર્થી મિત્ર, તો કે જુઓ કે અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે, એટલે કે બીન વગાડવાની જે કલા છે એની અંદર એમના દાદા જે આર્યનાથ છે એમના દાદાનું નામ છે રોશનનાથજી. આ રોશનનાથ જે છે એની કાલવેલીય જાતિ છે એની અંદર સૌથી વધારે પ્રખ્યાત છે, એટલે કે એક બીન વગાડવા બીજા બધા વ્યક્તિ કરતા બેન બીન છે એ સારી રીતે વગાડી શકે છે, એટલા માટે કીધું છે કે આ જે સરળતાથી આ જે કાલવેલીય જાતિના જે રોશનનાથજી છે એ બીન વગાડવાની કલા છે એનાથી સરળતાથી સાપને નચાવી શકે છે, અને કોઈ પણ ઝેરી સાપ હોય તો એ ઝેરી સાપ છે એમને પણ પકડી શકે છે, અને એ ઝેરી સાપને કેવી રીતે પકડવા કેવી રીતે બીન વગાડવું એ પણ અમને શીખવેલ છે. અને ઘણી બધી વખત એમની ભૂતકાળની વાતો એટલે કે રોશનનાથજીએ પોતાના જીવ અત્યારે તો એ એના દાદા છે એટલે હવે તો અત્યારે તેની ઉંમર થઈ ગઈ હોય તો એને એના ભૂતકાળમાં એટલે કે અગાઉના જીવનમાં જે કાર્ય કરેલા હોય છે સાપ વિશે તો એ બધી માહિતી છે એ એમના દાદા છે એ આર્યનાથને કહે છે અને ઘણી વખત પણ કહેતા હોય છે. તો તમે પણ તમારા મમ્મી પપ્પાના ભૂતકાળ વિશેની વાતો છે ઘણી વખત સાંભળેલી હોય છે. ઘણી વખત તમારા મમ્મી છે તમને એમ કહેતા હોય છે, અત્યારે તમે પાંચમા ધોરણમાં છો તો તમારા મમ્મી એમ કહેતા હોય છે તું કેજીમાં હતો અથવા તો પહેલા ધોરણમાં હતો ત્યારે તું આમ કરતો હતો તું આમ કરતી હતી, તો આપણને નથી ખ્યાલ હોતો પણ આપણા મમ્મી કહે તો આપણને તરત જ ખબર પડી જાય છે કે લે હું આવું કરતો. તો આ જે રોશનનાથજી છે એ એના ભૂતકાળની વાતો છે એ એમના આર્યનાથને કહે છે કે અમારા જીવનની અંદર અમે આ રીતે સાપ પકડતા, સાપને દાંત કાઢવાની કલા છે અથવા તો સાપને પકડવાના ઝેરી સાપ ઓળખવાની બધા સાપમાંથી કયો સાપ ઝેરી છે એ પણ ઓળખવાની કલા છે એ કેવી રીતે ઓળખતા એ બધું છે રોશનનાથજી છે એ આર્યનાથ નામના વ્યક્તિને વાત કરે છે. એટલા માટે આર્યનાથ કહે છે આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દમાં આપણે સાંભળીએ. હવે વિદ્યાર્થી મિત્ર, તમને બધાને વાર્તા સાંભળવી તો ખૂબ જ ગમે છે, તો આર્યનાથ એમ કહે છે ચાલો આપણે મારા દાદાની રોશનનાથજી છે એમની વાર્તા છે એમના શબ્દમાં આપણે સાંભળીએ. એ વાર્તા તો કે સાપ અને મદારીની. તો તે પહેલા આપણે એક નવીન શબ્દ અહીંયા આપવામાં આવેલો છે કે નાગ ગુફન. શું કીધું છે? નાગ ગુફન. આ નાગ ગુફન શું છે એની થોડીક ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્ર, નાગ એટલે તો આપણને ખબર પડી ગઈ, ગુફન તો કે નાગ ગુફન છે એ શું છે? તો કે જે નાગ છે એમના શરીર ઉપર જે ડિઝાઇન હોય છે જે ભાત આપેલી હોય છે એને આપણે નાગ ગુફન કહીએ છીએ. કે એક પ્રકારની ભાત, ભાત એટલે કોઈ જમવામાં આપણે જે ભાત વાપરીએ છીએ ખાઈએ છીએ એ ભાતની વાત નથી કરી, ભાત એટલે ડિઝાઇન, કોઈ પણ પ્રકારની જે ડિઝાઇન હોય છે એની વાત કરવામાં આવેલી છે. ભાત એટલે શું થશે યાદ રાખવાનું છે કે ડિઝાઇન. નાગના શરીર ઉપર તમે જુઓ આમ લીટા લીટા જેવી ડિઝાઇન હોય છે તો એ ડિઝાઇનની વાત કરી છે. તો આ નાગ ગુફન છે એ ક્યાં પ્રખ્યાત છે? તો કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં નાગ ગુફન છે એ ખૂબ જ પ્રખ્યાત છે. એટલે કે આ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, દક્ષિણ ભારતમાં આ બધા સ્થળો છે એ જગ્યાએ નાગ ગુફન છે એ જોવા મળે છે. ત્યાર પછી નાગ ગુફનની ભાત, ભાત એટલે ડિઝાઇન, રંગોળીમાં, ભરતગૂંથણમાં અને દિવાલ શણગારવામાં વપરાય છે. હવે નાગ ગુફનની ભાત છે એ ઘણી વખત તમે જો રંગોળીની અંદર એવી ડિઝાઇન કરવામાં આવે છે કે નાગના શરીર ઉપર જે ડિઝાઇન હોય છે એવી ડિઝાઇન છે રંગોળીમાં કરવામાં આવે છે. ભરતગૂંથણની અંદર, તો ભરતગૂંથણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્ર? તો કે સોય અને દોરા વડે જે વર્ક કરવામાં આવે છે એમને આપણે ભરતગૂંથણ કહીએ છીએ. તો અત્યારના યુગની અંદર આ ભરતગૂંથણ છે એનું પ્રમાણ છે ઓછું થતું ગયું છે. એનું સ્થાન છે એ કોમ્પ્યુટર વર્ક છે અથવા તો એમ્બ્રોઈડરી વર્ક છે, એટલે કે મશીન વર્ક જે છે એમને આ સ્થાન લઈ લીધું છે. એટલે ભરતગૂંથણ છે એ તમને અત્યારે લોકો ઓછું કરતા જોવા મળશે. એ હાર્ડવર્ક હતું, અત્યારે છે એ કોમ્પ્યુટર વર્ક અને એમ્બ્રોઈડરી વર્ક આવી ગયું છે. નહીં તો ભરતગૂંથણની અંદર સોય અને દોરા વડે હાથથી વર્ક કરવામાં આવતું, એની અંદર કોઈ ગુલાબ બુટી છે કે બીજું ગુલાબ બુટી જેવા બીજા કોઈ ગૂંથણ છે એ બધા છે એ ભરતગૂંથણની અંદર કરવામાં આવતા, બાવરવો છે એવા બધા ગૂંથણ છે એ કરવામાં આવતા. અથવા તો નાગ ગુફણ છે દિવાલ શણગારવામાં. પહેલાના જમાનાની અંદર દિવાલની અંદર એવી ડિઝાઇન કરવામાં આવતી અલગ અલગ પ્રકારની કે નાગ ગુફણ જેવી,
તો દિવાલ શણગારવામાં પણ આ નાગ ગુફણની જે ભાત છે, ડિઝાઇન છે, એનો ઉપયોગ કરવામાં આવતો. આ હતું નાગ ગુફણ. તો હવે વિદ્યાર્થી મિત્ર, બધાને ખ્યાલ આવી ગયો કે નાગ ગુફણ એ શું છે? રેડી, તમે તમારા કપડાની અંદર વિદ્યાર્થી મિત્ર ઘણી વખત જોયું હશે, તમારી પાસે જેટલા કપડાં છે એનું તમે અવલોકન કરો તો બધા એક સરખી ડિઝાઇનના નહીં હોય, બધા ઉપર અલગ અલગ ડિઝાઇન જોવા મળશે, અલગ અલગ પેટર્ન જોવા મળશે. એ બધું ભરત ગૂંથણની અંદર જે એમ્બ્રોઇડરી વર્ક આવે છે અથવા તો કોમ્પ્યુટર વર્ક છે એના દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે રોશનનાથ જે છે એ શું કહેવા માંગે છે. ચાલો વાર્તા આપણે સાંભળીએ. હવે આર્યનાથ છે એમના દાદા જે કહે છે એ વાર્તા આપણે સાંભળવાની છે. હવે કહે છે, મારા દાદા, આર્યનાથ એમ કહે છે, મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાયથી સંકળાયેલા છીએ. શું કહે છે કે મારા દાદા અને એના પપ્પા એટલે કે પરદાદા, પપ્પાના દાદા એના વખતથી અમે લોકો છે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. તો વિદ્યાર્થી મિત્ર, તમે મદારી જોયો હોય અથવા તો ન પણ જોયો હોય પણ તમારા મમ્મી પપ્પાએ ચોક્કસ જોયો હશે, તો એમને તમે પૂછી શકો છો કે મદારી છે એ શું કરતા અને લોકો છે એની આજુબાજુ કેવી રીતે ભેગા થતા અને એ ગામના ચોકની અંદર એ આપણને કેવી રીતે ખેલ બતાવતા, એ બધું છે તમારા મમ્મી પપ્પા પાસેથી તમે પણ જાણી શકો છો. સાપ અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે. એના દાદા કહે છે એ કાલબેલિયા જાતિ છે, એના માટે સાપ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એના જીવનની અંદર. અમે સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યારે અમારી આજુબાજુ ટોળું થઈ જતું અને પછી અમે અમારી ટોપલીમાંથી સાપ છે એ બહાર કાઢતા. શું કહે છે વિદ્યાર્થી મિત્ર કે અમે જે કાલબેલિયા જાતિના લોકો છીએ એ અમે એની વાંસની ટોપલી રાખતા. હવે વાંસની ટોપલી એટલે કેવી ટોપલી, એવો પણ પ્રશ્ન તમારા મનમાં થશે. તો કે જે વાંસ છે, લાકડું છે, એની પાતળી સળી છે, સળીથી એક ટોપલી બનાવવામાં આવતી અને એની અંદર વાંસને એની અંદર સાપને પૂરી દેવામાં આવતો અને એની ઉપર એક ઢાંકણું ઢાંકવામાં આવતું. આવી વાંસની ટોપલી હોય છે, જે ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે વાંસની બે ટોપલી છે, એની અંદર એકની અંદર સાપ ભરેલો છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો. તો આ લોકો છે શું કરતા, વ્યવસાય કેવી રીતે કરતા? તો કે એનો વ્યવસાય એક જગ્યાએ નહોતો, એ લોકોએ વ્યવસાય કરવા માટે એક ગામથી બીજે ગામ જવું પડતું. એમ માથે ટોપલી રાખી અને એક ગામથી બીજે ગામ જતા અને ગામ આવે ત્યાં ગામના ચોકની અંદર એ પોતે ઉતરે અને વાંસની ટોપલી છે હજી તો ખોયલી ન હોય અને ગામના લોકોને ખબર પડે કે મદારી આવ્યો છે, ત્યાં તો ગામમાં બૂમાબૂમ થવા માંડે અને ગામના લોકો છે, નાના નાના લોકો નહીં પણ મોટા લોકો પણ ત્યાં ભેગા થઈ જતા મદારીને જોવા માટે, સાપનો ખેલ જોવા માટે. ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા, ખેલ પૂરો થઈ જાય, જે ચિત્રમાં તમે જોઈ શકો છો ઘણા બધા લોકો છે ભેગા થયા છે અને બીન છે, મદારી છે, એ બીન વગાડે છે અને સાપ જો એની સામે નાચે છે. તો સાપ જે રીતે નાચે છે એ ગામના લોકોને જોવાની ખૂબ મજા આવતી હોય છે. ખેલ બતાવ્યા પછી પણ લોકો છે અહીંયા ત્યાં ઊભા રહેતા હોય છે. તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી. હવે ગામના લોકો ખેલ બતાવ્યા પછી શું કામ ઊભા રહેતા? તો કે એમને ખબર હતી કે આ મદારી લોકો છે એ સાથે ઔષધિ પણ લાવે છે. અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા, તેમાંથી ઔષધિ બનાવતા, ઔષધિ છે એ છોડમાંથી બનાવતા. એટલે જંગલમાંથી જે એમ એકઠા એટલે કે ભેગા કરેલા જે છોડ છે એમાંથી અલગ અલગ પ્રકારની ઔષધિઓ બનાવતા હતા. અને ઔષધિ બનાવવાનું કામ છે એ પણ એ કેની પાસેથી શીખેલા? તો કે એમના પૂર્વજો પાસેથી, એમના દાદા પાસેથી શીખેલા. તો આ હતી સાપ અને મદારીની વાર્તા. તો વિદ્યાર્થી મિત્ર, તમને આ વાર્તા છે એ સાંભળવામાં મજા આવી હશે. તો આજનું તમારું હોમવર્ક, તો વિદ્યાર્થી મિત્ર આજે તમારે બીનનું ચિત્ર જે આપણે પુસ્તકની અંદર આપેલું છે એ ચિત્ર તમારે એક વખત વ્યવસ્થિત દોરવાનું છે અને આ નાગ ગુફન છે એમના વિશે જે માહિતી બોર્ડમાં લખેલી છે એ માહિતી તમારે વ્યવસ્થિત રફ બુકની અંદર અને પાકી બુકની અંદર સારા અક્ષરે લખવાની છે.